शुभ प्रभात मित्रों, इंडिया न्यूज गुजरात थी एस्ट्रो गुरु संबुदत्त शास्त्री आपनु हार्दिक स्वागत करू छू। श्री आर्य विनायकाय नमः। आजनु पंचांग अने राशि भविष्य 19 मे 2022 गुरुवार, सूर्योदय 6:04, सूर्यास्त 19:06, चंद्रोदय 22:47, विक्रम संवत 2079, वैशाख महीनो कृष्ण पक्ष तिथि चतुर्थी 20-24 सुधी, नक्षत्र पूर्वाषाढ़ा 27:70 सुधी, योग साध्य 14:57 सुधी, करण 9:58 सुधी। आजना शुभ मुहूर्तों अभिजीत मुहूर्त 11:57 थी 12:50, गुलिककाल श्रेष्ठ मुहूर्त सवारे 9:30 सुधी। मित्रों, आ शुभ मुहूर्त में कोई पण शुभ कार्य करी शको छो। आजना अशुभ मुहूर्त यमघंट योग प्रातः 6-7, राहुकाल 13:30-15 सुधी। आ समय में शुभ कार्य करवू निषेध छे। आजनी यात्रानी दिशा पूर्व दिशा में आजे गोल खाईने तमे प्रस्थान करवाथी लाभ थशे। आजना दिवसनो महिमा आजे संकष्ट चतुर्थी नु व्रत करवू अति उत्तम रहेशे। मित्रों, आजे जन्मेला बालकोनु नामकरण धन राशि उपर भ ध फ ढ अक्षरे नाम पाड़वू शास्त्र सहमत छे। दर्शक मित्रों, हवे जोईए राशिना रहस्य कार्यक्रम मा 12 राशिओना जातकोनो आजनो दिवस केवो रहेशे। आजनो राशिफळ राशि मेष। आजनो दिवस धन आवागमननी साथे सुख अने शांतिनो रहेशे। व्यापारी वर्गने लाभदायक सौदा थशे। भविष्यनी योजनाओ पर पैसानुं रोकाण અને બચત પણ કરી શકશો। ધંધામાં હરીફાઈ હશે તો પણ તમારું કામ સરળતાથી પાર પડશે। મિત્રો, સહકાર્ય કરોને કારણે થોડી અસુવિધા થઈ શકે છે, ધનલાભ અપેક્ષા મુજબ થશે। મિત્રો અને સંબંધીઓની સાથે ધાર્મિક યાત્રાના યોગ બને છે। આજે મહિલાઓને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ આવી શકે છે। સ્વભાવમાં ચીડચડાપણું રહેશે। ઘરેલું કામમાં વિલંબ થશે। આજે વિદ્યાર્થી મિત્રો અભ્યાસમાં ઓછું ધ્યાન આપશે। એકંદરે આજનો દિવસ આપના માટે સરભર રહેશે। મિત્રો, આજે શિવ મંદિર જઈ તાંબાના 3 કળશથી શિવ મંત્રના જાપ કરતા કરતા જલાભિષેક કરશો તો અવશ્ય લાભકારક રહેશે। રાશિ વૃષભ, આજે તમારી આધ્યાત્મિક પ્રગતિ થશે। માનસિક રીતે ખુશ રહેવાનું વાતાવરણ બની રહેશે। સ્વાસ્થ્યમાં આજે કાળજી રાખશો, કેમ કે ગળા, છાતી અને પેટમાં સંબંધિત ગડબડ થઈ શકે છે। આજે તમે ધાર્મિક કાર્યક્રમોમાં રસપૂર્વક ભાગ લેશો। ઘરમાં પણ પૂજાપાઠનું આયોજન કરી શકશો। ગઈકાલ કરતા આજે મોટાભાગનો સમય મૌન રહેવાનું પસંદ કરજો। કોઈક કારણોસર આસપાસ ટેન્શનનું વાતાવરણ બનવાના યોગ છે। પરિવારમાં તમારી જરૂરિયાત રહેશે। મિત્રો, કિંમતી ચીજવસ્તુઓ ચોરાઈ જવાની અથવા ગુમ થવાની શક્યતા છે। આજના દિવસે સાધુ ભિક્ષુકને ભોજન કરાવજો અને ભોજન કર્યા બાદ દાન દક્ષિણા આપશો
અવશ્ય લાભ થશે. વિદ્યાર્થી મિત્રો તેમજ મહિલાઓ માટે આજનો એકંદરે દિવસ શાંતિપૂર્ણ રહેશે. હવે રાશિ આવે છે મિથુન. આજે તમે મોટાભાગનો સમય આરામમાં વિતાવવાનું પસંદ કરશો. સ્વાસ્થ્ય સંબંધિત ફરિયાદો, પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. અણધાર્યા કામના કારણે અચાનક યાત્રા કરવી પડે. બપોર પહેલાં મહેનત કરવાથી ધંધાકીય કાર્યક્ષેત્રે લાભ થઈ શકે છે. સરકારી કામ કરવું યોગ્ય રહેશે. જૂની લોનની ચૂકવણીથી રાહત મળશે. ઘરની મહિલાઓ અને બાળકોની માંગણીઓ પૂરી કરવી પડશે. માતા પિતાની સાથે ભાવનાત્મક સંબંધોના કારણે ઘરના અન્ય સભ્ય સાથે મનદુઃખ થઈ શકે છે. સાંજનો સમય કંટાળાજનક રહેશે, છતાં એકંદરે આજનો દિવસ શાંતિપૂર્ણ રહેશે. સંધ્યાકાળે ઈષ્ટદેવની માળા કરશો તો અવશ્ય લાભ થશે. રાશિ કર્ક આજના દિવસે વિવિધ ક્ષેત્રોમાં આપને સફળતા મળવાના યોગો છે. આજે તમે જે પણ કાર્ય કરશો શરૂઆતમાં તેમાં થોડી તકલીફો રહી શકે છે, પરંતુ અંતિમ પરિણામ શુભ રહેશે. સામાજિક ક્ષેત્રે તમે વર્ચસ્વ જાળવી રાખશો. કાર્યક્ષેત્રમાં નિર્ણય લેવામાં થોડી મુશ્કેલી આવશે, છતાં નક્કી કરેલી યોજનાઓ ચોક્કસપણે સફળ થશે. આજે સંધ્યા સમય સુધી ચોક્કસપણે ધન લાભ થશે. શારીરિક સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. નવા કાર્યોને હાલ પૂરતા મુલતવી રાખશો તો ફાયદામાં રહેશો. સુખના સાધનોમાં વધારો થશે. પરિવારમાં શાંતિ રહેશે. મિત્રો, આજે સવારે કાર્યક્ષેત્ર પર નીકળો ત્યારે જે પણ શિવ મંદિર આવે તેમાં ભગવાન શંકરની ઉપર શેરડીના રસનો ઓમ નમઃ શિવાય મંત્રના જાપથી અભિષેક કરશો તો અવશ્ય લાભ થશે. રાશિ સિંહ. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ આવવાની શક્યતા છે. આજે વેપારમાં નફો સારો મળી શકે છે, પરંતુ કોઈક વિવાદના કારણે સમસ્યાઓ થઈ શકે છે. મિત્રો, હિંમત હારશો નહીં, કેમ કે હિંમત છે તેની કિંમત છે. આજે ધાર્મિક દ્રષ્ટિએ આર્થિક દ્રષ્ટિએ દિવસ સંતોષકારક રહેશે. મહિલાઓ પોતાના કાર્યક્ષેત્રમાં પુરુષો કરતાં વધુ સારું પ્રદર્શન કરશે. આજે નજીકના વ્યક્તિઓ સાથે અણબનાવ થવાની સંભાવના છે. પરિવારમાં વડીલો કોઈક કારણસર તમારાથી નારાજ રહેશે. ઘરના અન્ય સભ્યો પણ વડીલોનો પક્ષ લેશે, જેથી તમે એકલા પડી જશો. મિત્રો, બુદ્ધિપૂર્વક મૌન પાળશો તો ફાયદામાં રહેશો. રોજ સવારે સૂર્યદેવને તાંબાના કળશથી જલ લઈને અર્ઘ્ય આપશો અને 12 નમસ્કાર કરશો તો જીવનમાં સારી પ્રગતિ થશે. રાશિ કન્યા. આજનો દિવસ થોડો મધ્યમ રહેશે. સવારથી સ્વાસ્થ્ય નરમ રહેશે. આપનું મન કોઈ કારણ વગર બેચેન રહેશે. મિત્રો, નિસ્વાર્થ સેવાભાવી સ્વભાવના કારણે અન્ય લોકો તમારી લાગણીઓનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. આજે કોઈક પર આંધળો વિશ્વાસ કરવાથી તમને નુકસાન થશે. સાવધાનીપૂર્વક પૈસા સંબંધી વ્યવહાર વિચારીને જ કરજો. ધંધાકીય ક્ષેત્રે આજે અનુકૂળતા રહેશે નહીં. મિત્રો, વધુ ખર્ચના કારણે નાણાકીય સંતુલન આજે ખોરવાઈ શકે છે. પરિવારજનોની પાછળ ધન ખર્ચ કરવાથી ખુશહાલીની લહેર છવાઈ જશે, જેના કારણે તમે સાંજનો સમય આનંદપૂર્વક પસાર કરી શકશો.
મિત્રો, થાક દૂર કરવા આજે મનોરંજનની તકો પણ તમને મળશે. મિત્રો, આજે તમારી શક્તિ પ્રમાણે ગૌના લોટમાં ગોળ અને ઘી નાખીને ગાય માતાને ખવડાવશો તો તમને લાભ થશે. રાશિ તુલા, આજે તમારે વિવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આજનો દિવસ વ્યસ્ત રહેશે. તમારા જુદવાણી જિદ્દી સ્વભાવના કારણે આસપાસના વાતાવરણમાં કોઈકને મન દુઃખ પહોંચી શકે છે. ઉગ્રતાના કારણે ઘરમાં પણ તણાવનું વાતાવરણ રહેશે. મિત્રો, સામાજિક ક્ષેત્રે પૈસાની સાથે સાથે માન સન્માનનું પણ તમને ઠેસ પહોંચી શકે છે. આજે કોઈક અગત્યનું કામ પડતું મૂકશો તો ફાયદામાં રહેશો. અત્યંત જરૂરી હોય તો જ આજે મુસાફરી કરજો, બાકી સમય અને પૈસાનો વ્યય થવાની સંભાવના છે. પરંતુ જોખમી પ્રવૃત્તિઓમાં રોકાણ કરવાથી નજીકના ભવિષ્યમાં ચોક્કસપણે નફો થશે. મહિલાઓથી સાવધાન રહેજો. કોઈક આરોપના સગંજામાં તમે ફસાઈ શકો છો. મિત્રો, સવારે ઓમ શ્રીય નમઃ, ઓમ શ્રીય નમઃ ના જાપની માળા કરશો તો કાર્યક્ષેત્રમાં અવશ્ય લાભ થશે. રાશિ વૃશ્ચિક, આજે દિવસ દરમિયાન દોડધામ વધુ રહેશે. મનમાં નકારાત્મક વિચારો આવશે. નાણાકીય કારણોસર કોઈ પણ કાર્ય અધૂરું રહેશે. ઘણા મહત્વપૂર્ણ કાર્યો એક સાથે આવી જતા તમે મૂંઝવણની અંદર મુકાઈ જશો. પણ ધનપ્રાપ્તિમાં વિલંબ થવા છતાં તમારા કાર્યો નિર્વિઘ્ન પૂર્ણ થશે. તમને મહિલાઓ તરફથી આર્થિક સહયોગ મળી શકે છે. અમુક ભલામણ બાદ અટકેલા સરકારી કામ આગળ વધશે. આજે શેર સટ્ટા બજારમાં રોકાણ કરવાથી નુકસાન થઈ શકે છે. મહિલાઓને રોજિંદા જીવનમાં રોજગરતા ચમત્કારિક લાભ થવાની સંભાવના છે. આજનો દિવસ વિદ્યાર્થીઓ માટે લાભકારક સાબિત થશે. મિત્રો, રોજ સવારમાં કાર્યક્ષેત્રે જતા પહેલા ઓમ ગં ગણપતયે નમઃ ના 108 મંત્ર જાપ કરશો તો આવનારા વિઘ્નો દૂર જશે અને તમારા કાર્યક્ષેત્રમાં સારી એવી પ્રગતિ થશે. રાશિ ધન. ધનરાશિના જાતકો, આજનો દિવસ તમને મળતું જુલતું પરિણામ મળશે. આજનો દિવસ લાભકારક છે, પરંતુ ગુસ્સાને કાબૂમાં રાખવો જરૂરી છે, નહીં તો આજે કામ જે થઈ ગયું છે તે બગડી શકે છે. પરંતુ તમે તમારું કામ ઉત્સાહપૂર્વક કરશો. ધનની સાથે સાથે માન સન્માનમાં પણ વધારો થવાની શક્યતાઓ છે. મિત્રો, વિદેશ વેપાર અથવા જમીન સંબંધિત કામમાં વધુ લાભ થશે. આકસ્મિક યાત્રાના કારણે અગત્યના કામ કેન્સલ કરવા પડી શકે તેમ છે. આજે કોઈક મહત્વપૂર્ણ કરારથી તમને લાભ થશે. પારિવારિક વાતાવરણમાં થોડું મનદુઃખ થઈ શકે છે, તેમ છતાં પરિસ્થિતિ ગંભીર રહેશે નહીં. મિત્રો, આજે પ્રાતઃકાલમાં કોઈ પણ શિવ મંદિરમાં જઈ દેવાધિદેવ ભગવાન શંકરની ઉપર કેરીના રસથી અભિષેક કરવાથી તમને ચોક્કસપણે આકસ્મિક લાભ થશે. મહિલાઓને મદદ મળશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ લાભકારી છે. હવે આવે છે રાશિ મકર. મકર રાશિના જાતક મિત્રો, સવારથી જ મન મોજ મસ્તી અને પ્રવાસ તરફ આકર્ષિત રહેશે.
આજના દિવસનું વ્યવસ્થિત આયોજન કર્યા પછી કેટલાક ફેરફારો કરવા પડશે. સામાજિક વ્યવહારના કારણે તમારે કિંમતી સમય આપવો પડશે. સ્વાસ્થ્ય આજે સારું રહેશે. આજે લોકોને તમારી મદદની જરૂર પડી શકે છે. કાર્યક્ષેત્રમાં પ્રતિસ્પર્ધીઓ પર વિજય મેળવશો. વિરોધીઓ આજે તમને કંઈક અડપલા કરશે, પરંતુ એ લોકો ફાવશે નહીં. તમે જે પણ કામમાં રોકાણ કરશો તેના લાભમાં થોડો વિલંબ થશે, પરંતુ સફળતા ચોક્કસપણે મળશે. પૂજામાં ભાગ લેવાની આજે તક મળી શકે છે. ઘરનું વાતાવરણ પણ આનંદિત રહેશે. મહિલાઓને આજનો દિવસ વધુ સારો રહેશે. વિદ્યાર્થી મિત્રો માટે આજે વધારે મહેનત કરવી પડશે, તો જ ધાર્યું પરિણામ તમે મેળવી શકશો. રાશિ કુંભ. મિત્રો, આજનો દિવસ સાવધાનીથી પસાર કરવાની સલાહ છે. આજે રસ્તા ઉપર ચાલતા લોકો પણ તમારા વ્યક્તિત્વ પર કીચડ ઉછાળશે. ઉધાર લેનાર કોઈક વ્યક્તિના કારણે ધંધાકીય ક્ષેત્રે પરેશાની આવી શકે છે. આજે કોઈની સાથે ક્રેડિટ પર લેવડ દેવડ કરશો નહીં, તમને નુકસાન થઈ શકે છે. વિરોધીઓ તમારી વાતને અતિશયોક્તિ કરશે, જેના કારણે માન સન્માનનું નુકસાન થશે. ભાઈ બહેનો સાથે દુશ્મનવટના કારણે પારિવારિક વાતાવરણ ઉગ્ર બની શકે છે. આજે ઉઘરાણીના રૂપિયા આવવામાં વિલંબ થશે. ગાય માતાને કપાસ ગોળ અને કૂતરાને રોટલી ખવડાવવાથી આજે રાહત મળશે. હવે રાશિ આવે છે મીન. મીન રાશિના જાતકો માટે આજે તમારું ધ્યાન જરૂરી કાર્યો પર કેન્દ્રિત કરજો, નહીં તો જ્યાં નફો છે ત્યાં નુકસાન થઈ શકે છે. બિનજરૂરી પ્રવૃત્તિઓમાં મન વધુ ભટકશે. બેદરકારીના કારણે ધનલાભથી વંચિત રહેશો. જ્યારે એકદમ જરૂરી હોય ત્યારે જ વ્યવસાયમાં રોકાણ કરશો. પોતાની અથવા પરિવારની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને અવગણવી તમને ભારે પડી શકે છે. તમારા કારણે પરિવારમાં તણાવ થઈ શકે છે. કોઈકની બીમારી પર આજે ખર્ચ કરવો પડશે. સમજદારી ભર્યું વર્તન અપનાવવાથી તમે બિનજરૂરી મુશ્કેલીથી બચી શકો છો. મિત્રો, આજે સવારે શિવ મંદિર જઈને દર્ભજળથી એટલે કે તાંબાનો એક કળશ લેજો, એમાં થોડું ગંગાજળ નાખજો, બાકીનું પાણીથી ભરી દેજો અને એમાં દર્ભની સલાકા મૂકીને ભગવાન શિવની ઉપર અભિષેક કરવાથી શારીરિક ધંધાકીય નુકસાનથી તેમજ ખરાબ કર્મથી તમે બચી શકશો. દર્શક મિત્રો, આવો જાણીએ ટિપ્સ ઓફ ધ ડે. મિત્રો, ઈશાન ખૂણામાં પૂજા ઘરમાં ક્યારેય પણ ડસ્ટબિન રાખશો નહીં. આમ કરવાથી પૂજા ઘરની સકારાત્મક ઉર્જા ઓછી થવા લાગે છે. ઉપરાંત મંદિરની ઉપર કે નીચે કે સામે ક્યારેય બાથરૂમ કે રસોડું હોવું જોઈએ નહીં, કેમ કે આના કારણે ઘરમાં સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો આવે છે, તેમજ દ્રવ્ય ટકતું નથી. દર્શક મિત્રો, આજના દિવસ માટે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું રાશિના રહસ્ય કાર્યક્રમમાં. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. શ્રી ગુરુદેવ દત્ત.